તો ઘણું મોડું થયું છે હું તમારી વાત સાથે સંમત છું અને મારી આશા છે કે ચર્ચા એટલે કાશ્મીર ચર્ચામાંનો અવકાશ નહીં નહીં હવે ચર્ચા કરીએ છીએ બિલકુલ બિલકુલ તમે સમય બગાડ્યો અમે સમય ન બગાડીએ એના માટેના પ્રયત્નો કરીશું તમારા સમયમાં વર્મા કમિટીનો રિપોર્ટ ન સ્વીકારીને કાનૂન ના બનાવ્યો અમે અમે જો એ રિપોર્ટ આવશે ફરી જો ટેબલ ઉપર આવશે તો ચોક્કસ અમે એ રિપોર્ટ માટે બહેનો દ્વારા બધા જ પાર્ટીની બહેનો દ્વારા એક થઈને એનો કાનૂન બને એવો પ્રયત્ન કરીશું અમે સમય નહીં બગાડીએ તો ભાનાબેન શું રિપોર્ટ આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે કાયદો બનાવવા માટે ના ના રિપોર્ટ તો હંમેશા કોઈ પણ કાયદો બનાવતા પહેલા એની ચર્ચા હોય છે એની એક પ્રોસિજર હોય છે અને પ્રોસિજરમાંથી તો પસાર થવું જ પડે એટલે સરકારની ઈચ્છા શક્તિ શું છે એ વધારે મહત્વનું છે કે ભાઈ રિપોર્ટ આવ્યા પછી એનો અમલ ના કરીએ એ એની અનિચ્છા બતાવે છે હરિભાઈ જો આ રીતે કહેતા હોય તો સરકારની ઈચ્છા શક્તિ સામે આવી જ જાય છે ને હરિભાઈ હરિભાઈ નું કહેવાનું માત્ર એટલું જ હતું કે હજી સુધી આ અંગેનો કોઈ કાનૂન નથી અને એટલા માટે આગળ જે પ્રક્રિયા કરવાની છે એની અંદર પ્રોસિજર થવી જોઈએ એ ક્લિયર નથી કર્યું કે કાનૂન બનાવવો જોઈએ ઝડપથી બનાવવો જોઈએ આ તમને ક્યાંય નથી કર્યું હરિભાઈ એવું કહ્યું છે કે આવો કોઈ વિચાર પણ નથી હલો ભાવનાબેન હરિભાઈ એવું પણ કહ્યું છે કે આવો કોઈ વિચાર પણ નથી સરકાર વિચારતી પણ નથી કાશ્મીરાબેન એવું છે હું તો પાર્લામેન્ટમાં ગયેલી છું મને ખબર છે કે ઝીરો અવર ની અંદર જયારે પ્રશ્ન ઉભો થાય કોઈ પણ પ્રશ્ન આવી શકે છે અને એ વખતે જે તે મિનિસ્ટરે જવાબ આપવો પડે છે હવે જયારે આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે મિનિસ્ટરે કોઈ પ્રોસિજર ના થઈ હોય કે કોઈ વિષય ન આવ્યો હોય તો અત્યારે જે સ્થિતિ છે એ પ્રમાણે આ જ જવાબ હોય શકે એનો મતલબ એવો નથી થતો કે હરિભાઈ ની ઈચ્છા આ કાનૂન બનાવવાની નથી અરે કહી શકે એમાં એવું એમ નહીં કે હરિભાઈ ની ઈચ્છા હોય કહી શકે કે હરિભાઈ ની ઈચ્છા હોય વિચાર છે કે આપણે આમાં સંશોધન કરીને વિચાર કરીને બેન ને આપણે સેના રિપોર્ટ ની વેટ કરીએ છીએ કોઈ રિપોર્ટ આવા એવું જઈ શકે અમે કોઈ રિપોર્ટ ની ફોરવર્ડ નહીં કરો ત્યાં સુધી કાનૂન બનાવવાનો છે એટલે મારી એવી રિક્વેસ્ટ છે બધી બહેનોને કે હવે આને સ્ટ્રોંગલી લે અને ચલો જે વર્મા કમિશને ના કર્યું તો સત્ય છે એટલે તો મેં કહું કે આપણે આમાં પોલિટિક્સમાં ના પડીએ કારણ કે બંને જણ રમાડશે જે અત્યારે પાછા રમાડી લીધા આપણને એટલે બેટર છે કે હું ભાવનાબેનને કહું છું બીજી આપણી મહિલાઓને જે રાજ્યસભામાં બેસે છે એમને કહું છું કે તમે આનો મુદ્દો બનાવો ઇમ્પોર્ટન્ટ અને આનો આનો ડિબેટ ચલાવો અને એ ડિબેટ પછી જે બી સંશોધન કરવાનું એ કહો કારણ કે અન્ડરસ્ટેન્ડ કે એનું એક પ્રોસિજર કરવું પડશે પણ એટલીસ્ટ એ ચાલુ કરી અને ટાઈમ લિમિટમાં કારણ કે નાવ વી આર વેરી નોન કે આપણા આપણા પીએમ સાહેબ વર્ક્સ ઇન અ ટાઈમ લિમિટ એટલે ટાઈમ રાજકારણ અને કાયદા વચ્ચે ખેલાતો એક નાનકડો પ્રશ્ન છે હવે પણ સંસ્કૃતિ અને સંસ્કૃતિ બાબતની જો વાત કરવામાં આવે તો ઘણી વખત આપણે હાસ્યાસ્પદ બની જતા હોઈએ એનું મૂળ કારણ એ છે કે સામે બોલવા વાળા વ્યક્તિ પાસે કદાચ કેટલું નોલેજ હોય આપણને ખબર નથી હોતી અને એટલે આ નારીએ તો પૂછી હતી કોઈ પણ જાત જયારે વાત થતી હોય ત્યારે જે આપણા સાહિત્યની અંદર જે આપણા સંસ્કૃતિની અંદર અથવા તો જે આપણા શાસ્ત્રની અંદર જે એની અવહેલના કરતા વ્યક્તિઓને કેવા દંડ કરવા જોઈએ એની પણ વાત છે હવે વાત છે રેપની અહીંયા સમભોગ એવો શબ્દ પ્રયોગ કરેલો છે કાત્યાયનને હે તો સમભોગ એટલે કોઈ સંસ્કૃત જાણવા વાળા વર્ગને કદાચ આ ખબર હશે કે જ્યાં સુધી સમત્વમ યોગ ઉચ્યતે ગીતાજીનો જે નિયમ છે કે સરખી રીતે જયારે માણસ પોતાનો ભોગ ભોગવતો હોય ત્યારે બંનેનું પલ્લું સમાંતર હોવું જોઈએ આમાં ક્યાંય રેપ નથી આવતો દાંપત્ય જીવન દાંપત્ય જીવનની જયારે વાત આવતી હોય ત્યારે લગ્ન ગ્રંથિથી જોડાવા વાળા વ્યક્તિઓને કદાચ ખબર હશે કે પાંચ કોડિયા આપણે કંસારના ભક્ષણ કરતા હોઈએ છીએ જેને લગ્ન કર્યા હોય એને ખબર હશે જે ઉપાડીને ગયા હોય અથવા તો જેને આ રીતના કોઈ ગાંધર્વ વિવાહ આદિ જે પાંચ અલગ પ્રકારના વિવાહ બતાવ્યા છે એની વાત નથી કરવી મારે પણ જે વિવાહ સંસ્કાર જેને બંધન કહેવામાં આવે છે વિવાહ સંસ્કારના બંધનથી જે જોડાયેલો છે એ વ્યક્તિના પાંચ કોડિયા જયારે ખાવ અને એ સમય જયારે મહારાજ બોલતા હોય કદાચ સાંભળવાની આપણી તાકાત નહીં હોય પણ ચિત્તમ તે ચિત્તમ અનુસંધામી તારા ચિત્ત સાથે મારું ચિત્ત એક બને તારી બુદ્ધિ સાથે મારી બુદ્ધિ આ બધી વાહિયાત વાતો નથી મિત્રો નથી માનતા ત્યારે જ આ પ્રશ્ન માનતા એનું કારણ હું તમને કહું કે જે વ્યક્તિ પોતાની સ્ત્રીને પત્ની તરીકે જે સ્વીકારે છે એ પત્ની તરીકે જયારે એ વ્યક્તિ સ્વીકારતો હોય ત્યારે એને અર્ધાંગી નીકળે છે એનો મતલબ કે મારું શરીર જે છે એનો જેટલો અડધા અંગનો મારો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર તારો છે માટે એને વામન નહીં કહેવામાં આવે જે બધું બધું બહુ જ્ઞાની જ્ઞાની શીખવાડ્યું એ 75% લોકો નથી માનતા અને અમારા જેવા લોકો જેને જ્ઞાન નથી જાણે છે એ પ્રેક્ટિકલી કહે છે કે આજે બધું તમારું જ્ઞાન છે એ પ્રેક્ટિસમાં આવતું નથી એટલે જ્ઞાનને આઈધર તમે સુધારો પ્લીઝ તમે આગળ વધો અને તમે
કદાચ અમારું જ્ઞાન થોડું ઓછું પડતું હોય તો તમે પણ થોડું શીખો બહેનો માટે લાગણી વ્યક્ત કરી રહ્યા છો. વધારે મહાનુભાવો જે ચર્ચા કરી એમાં એક વિષય એ છે કે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર નો ઉપહાસ કરવો આ વિષયમાં એ યોગ્ય નથી. મારી સંસ્કૃતિ સંસ્કૃતિની આડમાં આપણું ઉલટું શોષણ કર્યું હું એમ કેવા માંગુ છું ને અત્યારે તમે કહો તો થેન્ક યુ મેડમ તમે સાચું જ કહ્યું કે જે મિનિસ્ટરે કીધું મારી બહેનો પર રેપ થાય છે જબરજસ્ત કોઈ નથી સાંભળતું અત્યારે તમારે તમે પહેલો વિષય તો કોઈ પણ વિષય ની ચર્ચા કરીએ તો ચીસો પાડવાથી આપણે વિષય પર લગ્ન જીવન અનુભવેલી બહેનો વચ્ચે અમે રહેલા છીએ એટલે અમને ખ્યાલ છે. કદાચ પંડિત તરીકે બ્રાહ્મણ તરીકે કદાચ બીજા કોઈને ખબર ન હોય ખબર બ્રાહ્મણ અને પંડિત તરીકે ઘર ઘર જવાનો અધિકાર મળ્યો છે અને એના એના જે અંદરની જે બાબતો છે બહેનોની શું સમસ્યા છે કદાચ વાતો ઉપર ટીવી ઉપર કદાચ ડિબેટ કરવાથી અથવા મોટા ઊંચા અવાજથી કદાચ નહીં સમજ મળે. કાયદો કાયદાની જગ્યાએ કામ કરે છે અને કરવો જ જોઈએ પણ એની સાથે સાથે ઘરે જઈને એની વેદનાઓને સમજો ત્યારે તમને ખબર પડે કે એમાંથી રસ્તો કયો. આવી રીતે વાતો કરવાથી અથવા પરિણામો મેળવવામાં જે પ્રયત્ન કરવાથી એ પ્રયત્ન જયારે ન કાશ્મીરાબેન ભારત દેશના 90% પુરુષો હજુ પણ પત્નીને એની અર્ધાંગીની એની સહચારિણી એની મિત્ર નથી માનતા. 90% પુરુષો એ ઉપભોગની વસ્તુ એની પ્રાઇવેટ પ્રોપર્ટી માને છે. એટલા જ માટે આ કાયદો ખૂબ જરૂરી છે અને એનું જે શોષણ જે રીતનું શોષણ એક પુરુષના અહમને પોષે છે એના વિરુદ્ધમાં આ કાયદો હોવો જ જોઈએ. અને હું આપણી એક્ટિવિસ્ટ બેન સાથે ખૂબ સહમત છું કે સંસ્કૃતિ અને સંસ્કારના નામે જે રીતની મહિલાનું શોષણ થાય છે જે રીતને એને દબાવવામાં આવે છે જે રીતનું એને માનસિક ત્રાસ આપવામાં આવે છે એનો વિરુદ્ધ એ ફક્ત એક કાયદો જ એનો એને રક્ષણ આપી શકશે. બાકી આ સંસ્કૃતિના નામે એને ક્યારેય રક્ષણ એ મહિલાને નહીં મળે. એટલા જ માટે તાત્કાલિક ધોરણે આ કાયદો ચોક્કસપણે પરિણીત પુરુષ હોય તો પણ સ્ત્રીના ઈચ્છા વિરુદ્ધ એની ઉપરનું જબરજસ્તી એ બળાત્કાર જ હોય એ કાયદો તાત્કાલિક આવો જ જોઈએ. એનું કદાચ વર્મા કમિશનનું કોઈ પણ કારણસર ન સ્વીકારવું હોય તો હું ભાવનાબેનને વિનંતી કરું કે અત્યારે એમની સરકાર છે ફરીવાર એ કમિશનનો રિપોર્ટ ફરીવાર ફ્લોર પર લાવે એની ચર્ચા કરે અને એનો કાયદો બને એવી હું આજના દિવસે વિનંતી કરું છું. કાશ્મીરાબેન તમારી વાત સાથે હું સંમત છું પણ મારે એક પ્રશ્ન એ પણ પૂછવો છે કે શું સમાજ જીવનમાંથી લગ્ન સંસ્થાને આપણે દૂર કરવી છે કે પછી આ પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે સાથે બેસીને આગળ વધવું છે. આ એક વિચારાંત છે કારણ કે લગ્ન સંસ્થા નહીં હોય તો સમાજ ઉલટાનો મહિલાઓ ઉપર વધારે અત્યાચાર કરશે. લગ્ન સંસ્થા જ નકામી છે પુરુષો ટોટલ 100% નકામા છે એવું આપણે કહી ન શકાય. નકામી નથી લગ્ન સંસ્થા
નહીં, લગ્ન સંસ્થા ખૂબ જરૂરી છે, પણ માનસિકતા પુરુષની બદલાવાની જરૂર છે. એમ એ વાત તમારી બિલકુલ સાચી છે. એ બરાબર પ્રોપર્ટી પ્રોપર્ટી પોતાની માનસિકતા બદલે એના માટે તમે શું ઉપાય બતાવશો? પુરુષો પોતાની માનસિકતા બદલે એના માટે તમારી પાસે શું વિચાર છે? શું પુરુષો કરે તો એની માનસિકતા બદલાય? આ એટલે જ સ્ત્રી જી સ્ત્રી સ્ત્રીને રક્ષણ મળવું જોઈએ, કાયદાકીય રક્ષણ પણ મળવું જોઈએ. બાકી સંસ્કૃતિ સંસ્કારના નામે જે રીતનો ફિટકાર મહિલાને મળે છે, એક સ્ત્રીને મળે છે, એને જો કાયદાકીય રક્ષણ પૂરું પાડશું તો ચોક્કસ પુરુષ એની માનસિકતા એક પ્રોપર્ટી છે, મહિલા એક વસ્તુ છે, મહિલા એમાંથી બહાર જરૂરી છે અને વહેલી તકે કાયદો આવવો જોઈએ. આજ અંગે અત્યારે અમારી સાથે એક દર્શક જોડાઈ ગયા છે, રમેશભાઈ કેશોદથી. જી રમેશભાઈ જણાવો. હેલો. જી રમેશભાઈ, આપની પ્રતિક્રિયા આપ આપી શકો છો. હેલો રમેશભાઈ. રમેશભાઈ, આપના ટીવી નો વોલ્યુમ ઓછો કરી દો ને પછી આપ આપનો સવાલ કરી શકો છો. જી અત્યારે જી અન્ય એક દર્શક વિપુલભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. જી વિપુલભાઈ. હેલો. જી વિપુલભાઈ.